नमस्कार विद्यार्थी मित्रों, आज आप एक टेडी बेर चित्र तैयार करने जा रहा छे। नाना बाळकों ने टेडी बेर जेवा रमकड़ा हमेशा गमता हुए छे। तो तमे ज्यारे नाना हता त्यारे घणा बधा विविध प्रकारना टेडी बेर तमे घरमां वसाव्या हशे अने एमनी साथे रम्या पण हशे। पण आ बधा टेडी बेर आपणा मनना ऑब्जर्वेशनमां नहीं, सरल अने भौमितिक आकारनो उपयोग करीने आपणे एक टेडी बेरनुं चित्र तैयार करीए। एनी अंदर कलर शेडिंग, कलर तो आपणे नॉर्मल करता ज होय छे, पण आपणे शेडिंगना फॉर्ममां कलर वापरी अने विविध प्रकारना टेक्सचरथी टेडी बेर जेवुं चित्र पण एटलुं ज सुंदर रीते आपणे बनावी शकीए छीए। तो ए केवी रीते बनावानुं अने एमां केवा कलर करवाना ए आपणे करीशुं। टेडी बेरनुं रेखांकन करवा माटे सौ प्रथम આપણે એક લાઇટ સ્કેચ કરીશું। સૌ પ્રથમ આપણે ભૌમિતિક આકારોને ઓળખીએ છીએ એ પ્રમાણે આપણે એક પહેલાં ગોળ બનાવીશું। વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે તમે જ્યારે ડ્રોઈંગ કરો તો હંમેશા એકદમ લાઇટ લાઇટ કરવાનું। અહીંયા હું તમને થોડુંક ડાર્ક એટલા માટે કરું છું કે તમને દેખાય। પહેલાં આ રીતે લાઇટ ડ્રોઈંગ કરો, ક્યારેક એવું બને કે આ ટર્ન પ્રોપર ના આવે તો બાજુમાં બીજો ટર્ન મૂકો રફ કર્યા વગર। જો એવી રીતે તમે કરશો યા ટેવ પાડશો તો સરળતાથી ઝડપથી પણ આપણે એ ડ્રોઈંગને વ્યવસ્થિત રીતે અને કમ્પ્લીટ કરી શકીશું। વારે ઘડીએ રબિંગ કરવાથી આપણો સમય પણ બગડે છે, એટલા માટે પહેલાં સ્કેચ કરો। અને માનો કે ક્યારેક એવું બને કે આ લાઇન મારી પ્રોપર નથી આવી તો બાજુમાં આપણે જે પ્રોપર લાઇન આવી શકે એ રીતે બીજી લાઇન આ રીતે મૂકીએ, અને તમને લાગે કે આ લાઇન બરાબર છે ત્યારબાદ જ આ લાઇનને રફ કરવાની। તો આ રીતે તમે ડ્રોઈંગ કરશો તો સરળ થશે। અહીંયા આપણે પગ માટે એક રેક્ટેંગલ ટાઈપનો શેપ છે, એવું હોય તો સીધી લાઇન કરીને ત્યારબાદ સેમી સર્કલ કરો। અહીંયા લંબગોળ આકારનો એક ફોર્મ મૂક્યું છે મેં, તો આ પગ થયો। હવે હાથ જોઈએ તો એ પણ એક રેક્ટેંગલ છે, અને અહીંયાથી નાનો અને અહીંયાથી મોટું કરો, જેથી કરીને તમારું બોડી પ્રમાણે એની જે થિકનેસ છે એ વ્યવસ્થિત લાગે। ત્યારબાદ આપણે એના કાન બનાવીએ। હવે અહીંયા હું છે ને એક ટ્રાયંગલ શેપ્સના કાન બનાવું છું, તમને આવા ગમે તો બંને તમે એક સરખા બનાવી શકો છો, અને આવા ના ગમે તો તમે અહીંયા સેમી સર્કલ પણ ઉમેરી શકો છો આ રીતે ડબલ લાઇન। હવે જે કરો એ બંને સરખા કરવાના। હવે આંખ બનાવવા માટે આપણે સરળ રીતે છે કે સૌ પ્રથમ એકદમ આછી આછી બે લાઇન મૂકી દો અને આ સેન્ટરમાં એક લાઇન મૂકો, ત્યારબાદ તમને આવી રીતે સેમી સર્કલ ગમતી હોય તો આ રીતે પણ આંખ બનાવો, આઈબોલ પ્રમાણમાં મોટો બનાવશો તો એ સારો અને લાઈવ લાગશે। બીજું એક રીત આ પ્રમાણે પણ છે, તમે આ રીતે સેમી સર્કલ પણ કરી શકો છો। તમે જે કરો એ બંને આંખ સરખી કરવાની। અહીંયા મેં બે જુદી જુદી આંખો બનાવી છે, પણ તમારે એક સરખી બનાવવાની છે જેથી કરીને સુંદર લાગે, અને બંને આંખમાંથી તમને જે ગમે તેવી આંખ કરી શકો છો, અને આની અંદર તમે આ રીતે કલર ત્યારબાદ ફિલિંગ કરી શકો છો। હવે નાકનો ભાગ જે છે આ રીતે ટ્રાયંગલ, અને તમને એવું લાગે કે મારા ટેડી બેરને થોડી સ્માઇલ બનાવી છે તો તમે એને સ્માઇલી પણ કરી શકો છો, અને આ જે ભાગ છે એનો તમે મોટો કરવાની ઈચ્છા હોય તો પણ થઈ શકે। અહીંયા એક ટ્રાયંગલથી એ વધારે સુંદર લાગે છે, અને જ્યારે આપણે કલર કરીશું ત્યારે આટલા ભાગની અંદર થોડુંક હાઇલાઇટ થાય એટલા માટે મેં લંબગોળ આકારનો ફોર્મ બનાવ્યો છે। બંને બાજુ તમે કરી શકો છો। ત્યારબાદ એનું બોડીનું આપણે ડેકોરેશન જોઈએ, તો અહીંયા આપણે એક બો પહેરાઈ છે, યા આવી રીતે કોઈ ફોર્મ તમને ગમે બનાવી શકાય, ટાઈ પહેરાવી હોય તો એ છૂટ છે આ રીતે એને। અને અહીંયા લાંબા આપણને શેડિંગ મળે એટલા માટે આપણે એક સેમી સર્કલના પે ફોર્મ મૂક્યા છે, જેથી કરીને અહીંયા લાઇટ ટુ ડાર્ક આપણે શેડિંગ કરી શકીએ છીએ। અહીંયા જે આ બાજુ બનાવ્યું છે એવું જ તમે આ બાજુ પણ તમે તૈયાર કરી શકો છો, અને અહીંયા માનો કે પગ ન કરવો હોય તો બીજો વિકલ્પ આપણી પાસે એ છે કે અહીંયા આપણે રેક્ટેંગલ કરી શકીએ આવી રીતે, બંને બાજુ સરખું કરવાનું। આ પગથિયા ઉપર જાણે ટેડી બેર બેઠી હોય
એવું આપણને લાગે. અને આની અંદર જે બે લાઇન છે એમાંથી જે રાઇટ લાઇન છે એ રાખી બાકીની લાઇન તમે રફ કરી શકો છો. અને સેમ આવું અહીંયા પણ કરી શકો એટલે આપણું ડ્રોઈંગ પ્રોપરલી તૈયાર થાય. અને ત્યારબાદ તમે ઈચ્છો તો આઉટલાઇન આપી શકો છો બ્લેક કલરથી, અને ન કર્યું હોય તો પહેલાં કલર કર્યા પછી છેલ્લે આઉટલાઇન આપજો. અહીંયા જે મેં રેખાંકન તમને બતાવ્યું છે એ એવું જ કરવું એવું જરૂરી નથી. તમે ઈચ્છો તો તમને ગમતું ટેડીબેર અને તમને ગમતા તે આકારનું પણ તમે તૈયાર કરો, જેથી કરીને તમને ગમશે તો ચિત્રમાં પણ એ સુંદર લાગશે. તો આ સિવાયનો પણ કોઈ પણ આકારનું ટેડીબેર પણ તમે તમારા ચિત્રમાં બનાવી શકો છો. હવે આપણે કલર કરતી વખતે શું ધ્યાન રાખીશું, મેં અગાઉ તમને બતાવ્યું છે કે કલર હંમેશા મોટી જગ્યામાં એક કલર ભરો એના કરતાં લાઇટ ટુ ડાર્ક શેડિંગમાં કરશો તો એ વધારે સુંદર લાગશે. અહીંયા જોશો તો અમારી પાસે લેમન યલો છે, ક્રોમ યલો છે, ત્યારબાદ તમે એની જો તમારી પાસે વધારે મોટું બોક્સ હશે તો ઓકર યલોનો શેડ આવે છે, ઓરેન્જ છે, પિંક છે, ત્યારબાદ તમે રેડ કલર લો અને આગળની જે સિરીઝ છે એની અંદર વાયોલેટ અને પર્શિયન બ્લૂ સુધી પણ તમે જઈ શકો છો. તો હું એક બતાવું તમને સિમ્પલ કે જ્યારે આપણે કલર કરીએ છીએ ત્યારે હંમેશા ચિત્રની અંદર આ રીતે ઊભા કલર પહેલાં, કારણ કે તમે જ્યારે કલર કરો ત્યારે કલરની વચ્ચે વ્હાઇટ ન દેખાય એની એક સરળ રીત એ છે કે તમે આ રીતે ઊભો કરશો, નીચેનું અનઇવન હશે, ત્યારબાદ તમે બીજો યલો કલર એનાથી ડાર્ક ઉપરને આ કલરને ટચ કરી દેશો તો આ રીતે થઈ જશે મિક્સ. ત્યારબાદ તમે એનાથી ડાર્ક યલો યુઝ કરી શકો છો, ઓરેન્જ કલર પણ લઈ શકાય. તમારી પાસે ઓરેન્જના બે શેડ હોય તો એક લાઇટ ઓરેન્જ અને પછી ત્યારબાદ તમે ડાર્ક ઓરેન્જ કરી શકો. અહીંયા જો એનાથી ડાર્ક આપણે પિંક, હવે આ વાંકું ચૂકું છે તો પિંક કલર હું ઉપરના કલરને ટચ કરી દઉં છું જેથી એ બે કલર મિક્સ પણ થઈ જાય અને આપણું ચિત્રની અંદર ફિનિશિંગ આપે. ત્યારબાદ જોઈએ તો આ રેડ કલર છે, અને એનાથી આગળની સિરીઝ જોઈએ તો આ વાયોલેટ કલર, અને વાયોલેટથી પણ આગળ તમે જવા માગતા હો તો પર્શિયન બ્લૂ, અને પર્શિયન બ્લૂની બાદ મેક્સિમમ ડાર્ક જે કલર છે એ બ્લેક કલર છે. આવી રીતે તમે જોશો તો લાઇટ કલરથી લઈને ધીમે ધીમે કલર ડાર્ક થતા જાય છે જેથી આપણેનું ચિત્ર વધારે સારું લાગે. ત્યારબાદ તમને ગમતા કોઈ પણ કલર લઈ શકો છો. અહીંયા હું માનો કે પટ્ટા કરું છું, તમે આવી રીતે ગ્રીન કલરના લાઇટ ડાર્કના પટ્ટા પણ કરી શકો છો, તમે ચેક્સ પણ બનાવી શકો છો. તમને ગમે તે રીતે વિવિધ કલર તમે આમાં ભરી શકો છો. પણ કલરમાં એટલા માટે સારું લાગે એવું બનાવવું છે આપણે તો શું કરીશું, તો પ્લેન કલર ભર્યા કરતાં આવા ડબલ ડબલ અને પણ મેચિંગ કલર, લાઇટ ગ્રીન, ડાર્ક ગ્રીન, બ્લૂના શેડ છે સાથે લો, તમે વોર્મ કલર જે રેડના શેડ છે સાથે લો, એવી રીતે જો કરશો તો આ ચિત્ર વધારે સુંદર બનશે. માનો કે બ્રાઉન શેડ છે, તમે બ્રાઉનના શેડ પણ યુઝ કરી શકો છો, યા તમે આ રીતે ચેક્સ બનાવી દો ખાના અને ઓલ્ટરનેટ એકમાં સ્કાય બ્લૂ એકમાં પર્શિયન બ્લૂ એ રીતે ફિલિંગ કરો તો પણ સારું લાગશે. અને જરૂર પ્રમાણે ક્યાંક ક્યાંક તમે સ્કેચ પેન્ટ પણ કરી શકો છો. આ સાથે હું તમને એક તૈયાર ચિત્ર મોકલવાનો છું નમૂનાનું. એવું જરૂર નથી કે એ રીતે જ કરવું, કલર એ રીતે કરવા, તમે તમારા બુદ્ધિ કૌશલ્યનો ઉપયોગ કરીને એમાં તમને ગમે એવા પાર્ટ ઉમેરી શકો છો. તો આ આખું કલર સ્કીમ થઈ. હવે અહીંયા જોઈએ તો આ માનો કે આંખનો ભાગ આપણે હાઇલાઇટ કરો છો તો આટલા ભાગને હું પિંક કલર કરું છું, કાં તો ઓરેન્જ પણ થઈ શકે, અને તમારી પાસે રોઝ પિંક હોય તો તમે રોઝ પિંક પણ યુઝ કરો છો તો એ પણ થઈ શકે. આ ફક્ત સુશોભનનો એક ભાગ છે. ત્યારબાદ તમે અહીંયા યલો કલરના શેડ લો, લાઇટ યલો, ડાર્ક યલો, ઓરેન્જ, નાના ગોળ ગોળ પટ્ટા કરો યા તમારા ફેસના પેરેલલ તમે આગળ વધો તો પણ કામ થઈ જશે. આવી રીતે તમે ફેસની અંદર કલર કરતા જજો અને વચ્ચે વ્હાઇટ ના દેખાય અને પટ્ટા આખા પેરેલલ જશે. ત્યારબાદ અહીંયા મેં જોશો તો બંને બાજુ ડાર્ક કરીને લાઇટ કર્યું છે અને બેકગ્રાઉન્ડની અંદર આવી રીતે આપણે ખાના બનાવ્યા છે. આપણે કલર અને સ્કેચ પેનનું કોમ્બિનેશન કરીને સુંદર ચિત્ર બનાવ્યું છે
અને આ રીતે ખાના બનાવ્યા પછી સ્કેચપેનથી તમે આવા ટેક્સચર બનાવી શકો, જલેબી બનાવી શકો, યા તમને મહેંદી આવડતી હોય તો મહેંદીની ડિઝાઇન કરી શકો, જેથી કરીને ચિત્રમાં સુંદર અને વિવિધ પ્રકારના ટેક્સચર બને જે અહીંયા દેખાતા પણ સારા હોય છે. ઘણીવાર આપણને એવું લાગે કે મને ટેક્સચર નથી આવડતું એવું લાગે, તો આપણે સામાન્ય એબીસીડીનો ઉપયોગ કરીને પણ સુંદર ટેક્સચર બનાવી શકીએ છીએ. અહીં જોશો તો ઇંગ્લિશમાં હું 8 લખું છું. તો આખા ખાનામાં તમે આ રીતે કરો તો પણ સુંદર ટેક્સચર થતું હોય છે. એટલે જરૂરી નથી કે એના માટે આપણને બહુ કલાત્મક ટેક્સચર આવડતા હોય તો જ સારું લાગે. અહીંયા હું માનો કે એક પથ્થર બનાવું છું, માનો કે ગોળ છે, પછી નાનું ગોળ, ત્યારબાદ બીજું મોટું ગોળ, ત્યારબાદ લંબ ગોળ. આવી રીતે તમે કરશો ને વચ્ચેની જગ્યાને તમે ફિલ કરી દો, તો જેથી કરીને સરસ મજાના પથ્થર ગોઠવ્યા હોય નાના મોટા એવું સુંદર રિઝલ્ટ મળે. અને એની અંદર તમે ઈચ્છો તો આવી રીતે નાના ડોટ પણ કરી શકો છો, જેથી વધારે સુંદર ટેક્સચર આપણને મળે. તો આ રીતે ટેક્સચર તમારે સ્કેચપેનથી બેકગ્રાઉન્ડમાં કરવાના છે. અને આ જે ભાગ છે આટલો નીચેનો, હા, અહીંયા આટલા ભાગમાં આપણે ટેક્સચર કરીશું અને નીચેના ભાગમાં તમે ઓઇલ પેસ્ટર કલર મદદથી કોઈ પણ ગ્રે કલર, આ રીતે અહીંયા ગ્રે કલર કે સ્કાય બ્લુ કલર તમે કરી, યા પ્લેન કલર કર્યા પછી એના ઉપર તમે સર્કલ ડોટ કરો, સર્કલ કરો, ગ્રાસ બનાવો, એ પણ તમે કરી શકો છો. તો આવી રીતે તમારે એક સરસ મજાનું ટેડી બેરનું ચિત્ર તૈયાર કરવાનું છે. અને એ થઈ ગયા પછી એને સરસ મજાના સુશોભન માટે આ રીતે આઉટલાઇન આપી દો, જેથી આપણો કલર થોડો બહાર ગયો છે એ અંદર આવી જાય અને આપણું ફિનિશિંગ સારી રીતે વધે. તો આ રીતે તમારે આખું ચિત્ર તૈયાર કરવાનું છે. અને સ્કેચબુકમાં જ્યારે આખું ચિત્ર તૈયાર થઈ જાય ત્યારબાદ જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં, અંદર બધાને બોર્ડર કરવી જરૂર નથી, જ્યાં તમને જરૂર લાગે ત્યાં આ રીતે તમે આઉટલાઇન કરશો. પણ આખું ચિત્ર કલર સાથે તૈયાર થઈ ગયા પછી જ તમારે આઉટલાઇન આપવાની, અને આ રીતે આખું ચિત્ર તૈયાર કરવાનું છે. થેન્ક યુ.